એક તરફ 31 ઓક્ટોબરના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર પર નિર્માણ થયેલ વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર ઉદઘાટનની તડામાર તૈયારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ સમયે ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને પિલિસ્તાન ટાઇગર સેના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો વિરોધ કરી આદિવાસી પટ્ટી ઉપર બંધનું એલાન આપતા વહીવટીતંત્ર દોડતું થઈ જવા પામ્યું છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને પિલિસ્તાન ટાઇગર સેનાએ આદિવાસીઓની જમીન છીનવી બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ નથી, પરંતુ આ પ્રતિમા આ આદિવાસીઓની છીનવવાના બદલે અન્ય સ્થળે બનાવવામાં આવે તો આદિવાસી સમાજ પણ સ્વાગત કરશે તેમ જણાવી આગામી 31 ઓક્ટોબરના રોજ અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટા પર બંધનું એલાન આપી ચક્કાજામ કરવાની જાહેરાત કરતા વહીવટીતંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લીધે અમારા જે ગામડાઓ વિસ્થાપિત થયા છે એ ગામડાઓને એમના અધિકારો નથી મળ્યા, સાથે સાથે નર્મદા ડેમ જ્યારે બનાવવામાં આવ્યો ત્યારે જે ગામડાઓ વિસ્થાપિત થયા એમને પણ એમના અધિકારો નથી મળ્યા, અને ત્યારબાદ સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવે છે ઉદ્યોગપતિઓ માટે 73AA જે આદિવાસીઓની જમીન છે એ સરળતાથી આસાનીથી ઉદ્યોગપતિઓને મળી શકે એના માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરપ્રિનર્સ મેમોરેન્ડમ, એ મેમોરેન્ડમનો પણ અમે વિરોધ કરીએ છીએ, કારણ કે આજે ડેમો બનાવી ક્યાંક ને ક્યાંક અમારા લોકોની જમીનો તો છીનવી જ લીધી છે, અને હજુ જમીનો છીનવવા માટે આ જે કાયદો લાવેલા છે કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ, જેને લઈને 31 ઓક્ટોબરે અમે બંધ વેલાન. ખરેખર સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અમે એ કહેવા માંગીએ છીએ કે અમે કોઈ સરદાર પટેલનો વિરોધ નથી કરતા કે અમે કોઈ પાટીદાર સમાજનો વિરોધ નથી કરતા, પરંતુ જ્યાં સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે તે સ્ટેચ્યુ આદિવાસીઓની કબરો બનાવીને શા માટે બનાવવામાં આવે છે? આજે સરદાર પટેલનું કદ કોઈ નાનું કદ નથી. આજે સરદાર પટેલ એ સમગ્ર દેશના રાષ્ટ્રીય નેતા હતા, રાષ્ટ્રીય આગેવાન હતા, તો એમનું ખરેખર એ જે પ્રતિમા અહીંયા 182 મીટર બનાવવામાં આવે છે એ દિલ્હીની અંદર 500 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ, અને અમે પાટીદાર સમાજને પણ કહીએ છીએ કે દિલ્હીની અંદર એમની 500 મીટર ઊંચી પ્રતિમા બનાવવામાં આવે અને એમાં અમે સમગ્ર આદિવાસી સમાજ પણ એને સાથ સહકાર આપીશું. 31 અમે ટોટલ ઉમરગામથી લઈને અંબાજી સુધીના જે 15 જિલ્લાઓ છે એ 15 જિલ્લાઓને બંધ આપીશું અને તમામ રસ્તાઓ અમે ચક્કાજામ કરીશું. આવનાર સમયના જે કોઈ બંધને લઈને દરેક જિલ્લાઓ પર અમારા જે કાર્યકર્તા છે આગેવાનો છે એ લોકો સડકો પર ઉતરશે અને તમામે તમામ હાઈવે રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને મળતી જે બોર્ડર પરથી જે હાઈવે પસાર થાય છે એ હાઈવે અમે ચક્કાજામ કરીશું. જે ચોક્કસથી આદિવાસી સમાજની અંદર દરેક આજે 1.25 કરોડથી વધારે આદિવાસી સમાજ અમારા ટ્રાઇબલ બેલ્ટની અંદર વસેલો છે, અને ભિલિસ્તાન ટાઇગર સેનાની સાથે સાથે અમે ગુજરાતના તમામ આદિવાસી સંગઠનો જે છે એ આદિવાસી સંગઠનોએ પણ આહ્વાન કરીએ છીએ કે તમે પણ અમારી સાથે સાથ સહકારમાં ઉતરો. જેટલા પણ ધારાસભ્ય જે ચૂંટાઈને ગયા છે, જે પ્રતિનિધિઓ આજે વિધાનસભાની અંદર બેઠે છે, તમામ ધારાસભ્યોને પણ અમે વિનંતી કરીએ છીએ કે તમે આદિવાસી સમાજના પડખે આવીને ઊભા રહો તો આ સમાજ તમારી સાથે ઊભો રહેશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર 5 ગામો જે ઉઠાડી મૂકવામાં આવ્યા છે, 35થી વધારે ગામો ફક્ત ને ફક્ત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થયા છે, બીજા ગામડાઓ રિવર ડેમ બનાવવામાં થયા છે, અને બીજા ગામડાઓ નર્મદા ડેમ બનાવવામાં ઘણા બધા ગામડાઓ વિસ્તાર